નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ હાજર થયા છે અને આ વિડીયોની અંદર આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન પણ જોઈશું સંપૂર્ણ ઓરિજિનલ એકમ કસોટીની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે એના ઉપરથી તમે

પાઠના પ્રશ્નો હોય એ જ તમારે તૈયાર કરવાના હશે બાકી પાંચમા ચેપ્ટરના જે પ્રશ્નો છે તમે તૈયાર નહીં કરો તો સમયના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા પ્રશ્ન એક હશે જેની અંદર કુલ પાઠ અની અંદર દસ પ્રશ્નો આપેલા હશે કોઈ પણ બે પ્રશ્નો તમારે લખવાના થશે જેની અંદર છે મિત્રો અહીંયા પ્રશ્નો ઘણા લાંબા આપેલા છે તફાવત આપવાનું છે કેન્દ્રી કોષ કેન્દ્ર તફાવત છે એના પછી નીચે આપેલા માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવવાના છે કોષનો પરિવહન માર્ગ જેને કોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે બીજું છે કોષનો પેકેજિંગ અને ડિસ્પેચિંગ તો એની અંદર શું આવે તો કે ગોલગી પ્રસાધન એના પછી કોષનું રસોડું તો રંજકણ અને કોષનો નિયામક એકમ તો કેશ કોષ કેન્દ્ર આવશે એના પછી મિત્રો જોડકા આપેલા છે લીલી અંતઃ કોષ જાળ તો એની સામે શું આવશે એ તમારે જણાવવાનું છે તો એની સામે બીજું આવશે બિનવાસારીકરણ લાઇસોજોમ તો એની સામે હું આવશે તો કે આત્મઘાની કોથળી ન્યુક્લિયો તો એમાં જોવા મળે તો કે બેક્ટેરિયાની અંદર જોવા મળે અને અન્નધાનમાં જોવા મળે તો કે અમીબાની અંદર જોવા મળે છે આવી રીતે તમારે જોડકા જોડવાના થશે એના પછી મોટા પ્રશ્નો તમને અહીંયા આપેલા છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો તફાવત સેન્દ્રિય ખાતરો અને ખાતરો તફાવત મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ તફાવત આપો

પાંચ પ્રશ્નો આપેલા હશે જેમાંથી પણ કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી જોવા મળશે દરેકના બે ગુણ મળે છે ત્યાર પછી પાર્ટ સી આવે છે જેની અંદર છે મિત્રો પાંચ પ્રશ્નો આપેલા હશે અને એમાંથી પણ કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર છે તમારે લખવાનો થશે જેની અંદર પાંચ પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર તમામ પ્રશ્નોના એટલે કે એક પ્રશ્ન પૂછે છે એના ત્રણ માર્ક્સ તમને મળવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવે છે જેની અંદર પાર્ટ એ વિભાગ અ ની અંદર છે મિત્રો પાંચ પ્રશ્નો આપેલા હશે કોઈ પણ એક પ્રશ્ન આપણે લખવાનો થશે જેની અંદર છે એ અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો આગળ વધે તો વિભાગ બી પાર્ટ ટુ જેની અંદર પાંચ પ્રશ્નો આપેલા હશે કોઈ પણ એક પ્રશ્નો આમાંથી લખવાનો થશે બધા પ્રશ્નો મોટા ભાગે છે આકૃતિ વાળા પૂછાય છે પ્રશ્ન નંબર ચાર અની અંદર કુલ પાંચ પ્રશ્નો છે એક પ્રશ્ન લખવાનો થશે બે મિત્રો અહીંયા ત્રીજું છે એની અંદર જોડકા છે થોડા ટૂંકા છે એટલે એના જવાબ હું કહી દઉં છું સ્લેડ અને તો એની સામે શું આવશે તો કે કોષ વાત રોબર્ટ બ્રાઉન તો એની સામે હું આવશે કોષ કેન્દ્ર હુક તો એની સામે કોષ આવશે અને પરકિંજ તો એની આવશે જીવરસ ત્યાર પછી આપણે આગળ વધીએ તો બી કુલ પ્રશ્નો છે એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો થશે ઓકે એના પછી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર પાંચ જેની અંદર અહીંયા કુલ દસ પ્રશ્નો આપેલા હશે જેમાંથી કોઈ પણ બે પ્રશ્નો છે તમને પૂછવામાં આવશે તો આપણે વિકલ્પો છે એના જવાબ જોઈએ તો પેલા વિકલ્પની અંદર એ આવશે એના સોરી બી આવશે એના પછી બીજો વિકલ્પ છે નીચેના પૈકી કોની ફરતે એક સ્તરીય આવરણ હોય તો રસધાનીની ફરતે ત્રીજો વિકલ્પ પ્રોકે પ્રોકેરિયોટિક કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર તરીકે ઓળખાય છે તો ડી આવશે ન્યુક્લિઓડ એના પછી કોષ ફૂલ છે જો તો એની અંદર હું જવાબમાં આવશે તો કે એ કોષની અંદર પાણીના અણુઓની સાંદ્રતા કોષની બહાર આવેલા પાણીઓના અણુઓની સાંદ્રતા કરતા વધુ હશે એના પછી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે પાંચ નંબરનું વિધાન છે ખાલી જગ્યા એ ઇટાલીની મધ છે તો એની અંદર શું આવશે તો કે એપીસ લિમ્ફેરો તુવેર ખાલી જગ્યાનો સારો સ્ત્રોત છે તો કે કઠોળનો એના પછી ખરાખોટા જણાવવાના છે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે તો વિધાન છે રોગોના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદંડને નિયંત્રણમાં રાખી શકાય છે તો વિધાન હાંસું છે મત્સ્ય ઉત્પાદનમાં માછલીઓ અને મૃદુકાયનો સમાવેશ થાય છે તો વિધાન હાંસું છે અને છેલ્લો વિધાન છે

શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત